નમસ્કાર, ધર્મ અને ભક્તિનો સંગમ એવા ધર્મ ભક્તિ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સહયાત્રી ખ્યાતિ. ધર્મ ભક્તિમાં આજે આપને કળિયુગના પ્રિય દેવ એવા હનુમાનજીના અનોખા મંદિરના દર્શન કરાવીશું કે જ્યાં ભક્તોને હનુમાનજીના એક નહીં, બે નહીં, પણ એક સાથે 11 મુખધારી સ્વરૂપ એવા અકળામુખી હનુમાનજીના થઈ રહ્યા છે દર્શન. આ ઉપરાંત હનુમાનજીના એ દિવ્ય સ્થાનકના પણ આપને દર્શન કરાવીશું કે જે ગ્રેજ્યુએટ હનુમાનજી મંદિર નામથી છે જગપ્રસિદ્ધ, અને સાથે જ ભારતમાં સૌથી લોકપ્રિય હનુમાન મંદિરોમાં જેની ગણના થાય છે તેવા સારંગપુરના કષ્ટભંજન દેવની દિવ્ય આરતીના પણ દર્શન કરાવીશું. તો જુઓ અમારી વિશેષ રજૂઆત ધર્મભક્તિ. ધર્મ ભક્તિમાં આજે આપને હનુમાનજીના એ દિવ્ય સ્વરૂપના દર્શન કરાવીશું કે જેના આપે ભાગ્યે જ દર્શન કર્યા હશે. આપે હનુમાનજીની વિશાળ પ્રતિમાના દર્શન કર્યા હશે. આપે કદાચ હનુમાનજીના પંચમુખી સ્વરૂપના પણ દર્શન કર્યા હશે. પણ શું આપે ક્યારે કર્યા છે હનુમાનજીના 11 મુખધારી સ્વરૂપના દર્શન? જી હા, સુરત જિલ્લાના કડોદરામાં આવું જ આવેલું છે એક દિવ્ય સ્વરૂપ. તો આવો આપને પણ કરાવીએ હનુમાનજીના અકળામુખી સ્વરૂપના દિવ્ય દર્શન. આપણા ભારતવર્ષમાં વર્ષો વર્ષથી મહાબલી હનુમાનજીની થાય છે ઉપાસના, અને તેમાં પણ કષ્ટભંજનને તો કલિકાલના સૌથી લોકપ્રિય તેમજ પ્રગટ દેવ માનવામાં આવે છે. અને આથી જ કદાચ આજે પણ હનુમાનજીના અનેકો પાવન સ્થાનકોના આપણને સહજતાથી થઈ શકે છે દર્શન. અને આવું જ એક દિવ્ય સ્થાનક એટલે સુરત જિલ્લાના કડોદરામાં આવેલું અકળામુખી હનુમાનજીનું મંદિર. હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન, મહાબલીનું અકળામુખી સ્વરૂપ, હનુમાનજીની 11 મુખધારી પ્રાચીન પ્રતિમા. આપે હનુમાનજીના સિંદૂરી સ્વરૂપના દર્શન કર્યા હશે. આપે સ્વયંભૂ પ્રતિમાના પણ દર્શન કર્યા હશે. પણ શું આપે ક્યારેય કર્યા છે હનુમાનજીના એવા દિવ્ય સ્વરૂપના દર્શન કે જે 11 મસ્તકધારી હોય? જી હા, અહીં આ દિવ્ય સ્થાનકે હનુમાનજીને સ્વયંભૂ પ્રતિમાની સાથોસાથ ભક્તોને હનુમાનજીના 11 મુખધારી એવા અકળામુખી સ્વરૂપના થઈ રહ્યા છે દિવ્ય દર્શન. ભક્તોની આસ્થા અનુસાર મહાબલીના સૌથી રૌદ્ર સ્વરૂપમાં થાય છે હનુમાનજીના આ અકળામુખી રૂપની ગણના. શાસ્ત્રોમાં વાપીથી તાપીનો વિસ્તાર એ પરશુરામની ભૂમિ ગણાવાયો છે, જ્યાં મહાદેવ અને હનુમાનજીના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. અને આવું જ એક દિવ્ય મંદિર એટલે અકળામુખી હનુમાનજીનું આ દિવ્ય સ્થાનક. રહીશોનું માનીએ તો આ સ્થાનક આમ તો અનેકો વર્ષ પ્રાચીન છે, પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી આ દિવ્ય મંદિરનો કરવામાં આવ્યું છે ભવ્ય જીર્ણોદ્ધાર. શનિવારના રોજ ઉમટે છે ભક્તોનું ઘોડાપુર. આ સ્થાનક અતિ વ્યસ્ત ગણાતા અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 સમીપે જ આવેલું છે, જેથી અહીં દરરોજ મોટી સંખ્યામાં પધારે છે ભાવિક ભક્તો. પણ અચરજની વાત એ છે કે આવા વ્યસ્ત માર્ગ પર આવ્યા હોવા છતાં પણ ભક્તોને અહીં અનેરી શાંતિનો થાય છે દિવ્ય અનુભવ. કહેવાય છે કે ભક્તો જ્યારે પણ આ માર્ગ પરથી નીકળે તો અચૂકપણે અહીં આવીને દાદાના દર્શન કરવાનું નથી ચૂકતા. ભક્તોની આસ્થા છે કે આ સ્થાનક પર હનુમાનજીની કૃપા છે, અને આથી જ તેઓ જ્યારે પણ અહીં આવે છે તો તેમની તમામ મુશ્કેલીઓનો આપમેળે આવી જાય છે અંત. मैं बहुत सालों से कड़ोदरा में रह रहा हूँ, 17-18 सालों से, और यहाँ इस मंदिर से आस्था हमारे सभी औद्योगिक लोगों से जो व्यवसाय कर रहे हैं वो लोग सुबह शनिवार और हर दिन आने वाले भी बहुत से लोगों की संख्या है. भगत जन बहुत जने यहाँ पे आके बाबा के दर्शन करते हैं. इस मंदिर की बहुत श्रद्धा इसलिए है क्योंकि हम लोग जो भी यहाँ पे मनोकामना के लिए आस करते हैं बाबा के आगे वो पूरी संपूर्ण रूप से पूरी होती है. અહીં દાદાના આ ભવ્ય મંદિર પર સોહતી ભગવા રંગની ધજા મંદિરની દિવ્યતામાં કરે છે અનેક ગણો વધારો. અને આ દિવ્ય ધજાજીને નિહાળીને જાણે કે ભક્તો મનમાં એક અનેરી શાતાની કરે છે અનુભૂતિ. આ દિવ્ય સ્થાનકની આભા કંઈક એવી છે કે ભક્તો જ્યારે અહીં મંદિરના પટાંગણમાં પ્રવેશ કરે છે તો એક અનન્ય ઉર્જાનો સહજપણે કરે છે અનુભવ. અહીં મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પ્રસ્થાપિત આ દિવ્ય પ્રતિમાના કરું દર્શન. ભક્તોની આસ્થા છે કે કષ્ટભંજન દેવ અહીં સ્વયંભૂ રીતે બિરાજે છે અને વર્ષો વર્ષથી ભક્તોના કષ્ટોને કરી રહ્યા છે દૂર.
કડોદરા અકરામુખી હનુમાન મહારાજ. હું દર શનિવારે અહીં આવું છું, એક પણ શનિવાર ચૂકતો નથી. ને આ મંદિરમાં એટલું બધું સજ્જ છે કે આટલે મંદિરમાં આવ્યા પછી તમારી એકદમ શાંતિ મળે છે, તમારી મનોકામના પૂરી થાય છે. એટલે બહુ પુણ્ય મંદિર છે, અહીં દરેકે આવવું જોઈએ. એવી હું તો એમના આશીર્વાદ લેવા માટે આવવું જોઈએ દર શનિવારે. કષ્ટભંજનની સ્વયંભૂ પ્રતિમાના દર્શન, દિવ્ય મુખારવિંદની દેદીપ્યમાન ઝાંખી, હનુમાનજી સંગ રામ દરબારના દર્શન, અહીં આવેલા આ દિવ્ય સ્વરૂપનો મહિમા જ અનેરો છે. ભાવિકોનું માનીએ તો જ્યારે ભક્તો દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરે છે તો દર્શન માત્રથી જ ભક્તો પોતાની તમામ વિપદા તમામ મુશ્કેલીઓને ભૂલીને પ્રભુ ભક્તિમાં થઈ જાય છે લીન, અને રહી સહી કસર હનુમાનજીની કૃપાથી થઈ જાય છે પરિપૂર્ણ. કહેવાય છે કે હનુમાનજીના શ્વાસે શ્વાસે વસે છે શ્રીરામ, હનુમાનજીના તો રોમે રોમમાં વસે છે શ્રીરામ. અને આથી જ અહીં પણ ભક્તોને હનુમાનજીની આ સ્વયંભૂ પ્રતિમાની સમીપે જ શ્રીરામ દરબારના પણ થઈ રહ્યા છે દર્શન. અનોખું સ્વરૂપ, અનોખી ગાથા, કષ્ટભંજનના પ્રાગટ્યની અનોખી કહાણી. અહીં બિરાજિત હનુમાનજીના મુખારવિંદ જેટલા અનોખા છે તેટલી જ અનોખી છે અહીં તેમના પ્રાગટ્યની ગાથા. કહેવાય છે કે હનુમાનજીએ દશાનંદ રાવણના અહમના અંત અર્થે ધર્યું હતું આ દિવ્ય સ્વરૂપ. આ સ્થાનક હાઈવેથી નજીકમાં આવેલું હોવાથી અહીં આમ તો દરરોજ ભક્તોની ભીડ જોવા મળે છે, તો અનેકો ભક્તો એવા પણ છે કે જેઓ અકળામુખી હનુમાનજીના આશીષ લીધા બાદ જ કામકાજની કરે છે શરૂઆત. પણ ખાસ કરીને અહીં શ્રાવણીયા શનિવારના દર્શનનું છે વિશેષ મહાત્મ્ય. લગભગ દરરોજ સવારે હનુમાનજી મંદિરના દર્શન કરી અને અમારા દિવસની શરૂઆત કરીએ છીએ. લગભગ કડોદરા ગામ અને આજુબાજુમાં રહેતા ગામના ઘણા બધા લોકો દરરોજ હનુમાનજી મંદિરે હનુમાન દાદાના દર્શને આવે છે. તેમાં પણ શનિવાર અને મંગળવારે એ હનુમાન દાદાનો દિવસ હોવાથી ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે. દર્શન થકી તમામ કષ્ટોમાંથી મળશે મુક્તિ. કષ્ટભંજન દેવના દિવ્ય સ્વરૂપનો અનેરો મહિમા. કહેવાય છે કે દાદા સર્વવિદિત છે, સર્વજ્ઞાતા છે, અને આથી જ કદાચ જે પણ ભક્ત અહીં દાદાના શરણમાં આવીને પોતાની અરજ રાખે છે તો તેની તમામ મનોકામના પરિપૂર્ણ થઈ જતી હોવાની છે માન્યતા. यहाँ पे हम रोज आते हैं, हर शनिवार को आते हैं, और यहाँ पे आके हमें बहुत अच्छा लगता है क्योंकि यहाँ पे बहुत शांति मिलती है हमें, और हम जो भी कहें भगवान से हमें मतलब शांतिपूर्ण तरीके से हम भगवान से कुछ भी मांग सकते हैं, और हम अपनी फरियाद लेके सब आते हैं अपने भगवान के यहाँ पे, और जिसकी जो मनोकामना होती है वो मांगता है. આ દિવ્ય સ્થાનકની ઉર્જાનો જ પ્રતાપ ગણી શકાય કે આજે આ સ્થાનક ન માત્ર સુરત જિલ્લા કે ન માત્ર ગુજરાતના રહીશો પણ દેશભરના હનુમાન ભક્તોની આસ્થાનું બન્યું છે કેન્દ્ર. આ દિવ્ય સ્થાનકે થતી સંધ્યા આરતીના દર્શનનો પણ છે વિશેષ મહિમા, અને આથી જ અહીં આરતી સમયે મોટી સંખ્યામાં હાજર રહે છે ભાવિક ભક્તો. જય કપિ બળવંતા, જય જય કપિ બળવંતા, સુર નર મુનિ જન વંદિત, સુર નર મુનિ જન વંદિત, પદ રજ હનુમંતા, જય જય કપિ બળવંતા, જય 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 સંકટ મોચન, જય 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 હનુમંતા, જય 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 સંકટ મોચન, જય 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 હનુમંતા. પ્રૌઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી, અસુર રિપુ મદ ગંજન, અસુર રિપુ મદ. કષ્ટભંજન દેવના આશીષ કહો કે ભક્તોની હનુમાનજી પ્રત્યેની અતૂટ આસ્થા. હનુમાન ભક્તોમાં આ દિવ્ય સ્થાનક આજે એક અનેરી આસ્થાનું બન્યું છે ધામ.
केतन पटेल साथे ब्यूरो रिपोर्ट न्यूज 18 गुजराती बारडोली। विराम बाद आपनु स्वागत छे धर्मभक्तिमा। धर्मभक्तिमा हवे आपने हनुमानजीना एक एवा मंदिरना दिव्य दर्शन करावीशु के जे मंदिर आखा बीकानेर मां ग्रेजुएट हनुमानजी मंदिर तरीके जग प्रसिद्ध छे। कहेवाय छे कि आ मंदिर मां जे कोई पण भक्त हनुमानजीना दर्शन करीने परीक्षा आपवा जाय छे तो परम दयालु हनुमानजीनी कृपाथी तेने परीक्षामां जरूरथी सफळता मळे छे। आ साथे ज अहीं जे कोई पण भक्त पोताना मननी मुराद हनुमानजी समक्ष राखे छे तो बजरंग बलिकनी कृपाथी तेनी दरेक इच्छा पूर्ण थाय छे। અને આથી જ તો ભક્તોમાં આ મંદિર મનસાપુરણ હનુમાનજી મંદિર નામે વિખ્યાત બન્યું છે। સુખે કદામ ભૂષણમ મનોજ ગર્ભ ખંડનમ અનાત્મધી વિગ્રહણમ ભજે હમંજની સુતમ શ્રી મનસાપુરણ હનુમાનજી સુતમ ભજે હમંજની दुख हरता हनुमान जी। क्या आवेलू छे हनुमान जी नू अनोखु मंदिर। हनुमान जी हर्षे जीवन ना संकट। शिवावतारिणम परम भजे हमंजनी सुतम भजे हमंजनी सुतम अष्ट सिद्धि निथशे प्राप्ति। कष्ट भंजन बजरंग बली हनुमान जी भक्तों ना प्रिय एवा हनुमान जी ना विविध मंदिरों भारत वर्ष में जोवा मळे छे। युगो विती गया सदियों विती गई पण चिरंजीवी हनुमान जी प्रत्ये नी भक्तों नी आस्था दिवसे ने दिवसे वधती गई। हनुमान जी पोताना भक्तों ने कदी निराश थवा देता नथी અને એટલે જ આજે આપણે આ સત્યનો સાક્ષાત્કાર કરાવતા હનુમાનજીના એક અલૌકિક સ્વરૂપના કરીશું દર્શન। હનુમાનજી કરશે દરેક મુરાદ પૂર્ણ। બીકાનેરનું પ્રસિદ્ધ હનુમાનજી મંદિર બીકાનેરમાં બિરાજ્યા બજરંગ બલી કળિયુગના લોકપ્રિય દેવતાના અનોખા દર્શન। બીકાનેરના સદુલગંજમાં આવેલું છે શ્રી મનસાપુરણ હનુમાનજીનું એક દિવ્ય મંદિર। છોટા કાશીના નામથી પ્રખ્યાત બીકાનેરમાં આમ તો વિવિધ દેવી દેવતાઓના મંદિર આવેલા છે પણ હનુમાનજીનું આ મંદિર વિશેષ મહાત્મ્ય ધરાવે છે જેના દર્શન અર્થે દૂર દૂરથી પધારે છે ભાવિક ભક્તો અને હનુમાનજીના આશીર્વાદથી તેમની દરેક મુરાદ થાય છે પરિપૂર્ણ। પૌરાણિક શૈલી અને શાસ્ત્રોને ધ્યાનમાં રાખી મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હોવાથી કોઈ પૌરાણિક મંદિર જેવું જ સુંદર દેખાય છે આ મંદિર। હનુમાનજીની આભા જેવું જ ઘણું વિશાળ છે મનસાપૂર્ણ હનુમાનજી મંદિરનું પરિસર। મંદિર પરિસરમાં પ્રવેશ કરતા જ એક અનેરી શાંતિનો થાય અહેસાસ અને પરિસરમાં થોડા આગળ વધતા બહારથી જ ગર્ભગૃહમાં બિરાજિત હનુમાનજીની દિવ્ય પ્રતિમાના થાય સૌ કોઈ ભક્તોને દર્શન। હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન। પ્રસન્ન મુખ મુદ્રામાં હનુમાનજીનું અનોખું સ્વરૂપ। હનુમાનજીની શ્વેત વર્ણની પ્રતિમાના દર્શન। વિરાટ સ્વરૂપ હનુમાનજીના દર્શન। અહીં આવેલી હનુમાનજીની સાજ શૃંગાર સાથેની આ વિશાળ અને અલૌકિક પ્રતિમાના દર્શન કરી ભક્તો કરે છે ધન્યતાનો અહેસાસ। ભક્તોને હનુમાનજીની પ્રસન્ન મુખ મુદ્રા વાળી 6.5 ફૂટ ઊંચી પ્રતિમાના થઈ રહ્યા છે પાવનકારી દર્શન। અહીં હનુમાનજીએ સિંદૂરી રંગના વસ્ત્રો કાનોમાં કુંડળ ધારણ કર્યા છે તો ગળામાં પહેરેલી છે માળા અને આ શૃંગાર સાથેના તેમના અલૌકિક સ્વરૂપને સાજે તેવો સોનાનો મુકુટ મસ્તક પર ધારણ કર્યો છે। હનુમાનજીનું આ શૃંગાર સાથેનું સ્વરૂપ કોઈ રાજાધિરાજ જેવું નજરે પડે છે અને આ દિવ્ય પ્રતિમાની આભા કંઈક એવી છે કે હનુમાનજીના દર્શન કરતાની સાથે જ મન એક અનેરા આનંદ અને ઉત્સાહથી ભરાઈ જાય છે। ભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર।
હનુમાનજીની ઉપાસનાથી મનોકામના થશે પૂર્ણ, હનુમાનજીની પૂજાથી થશે વિજયની પ્રાપ્તિ। મનસા પૂરણ હનુમાનજીના મંદિરમાં દર્શન કરવાથી કરોડો લોકોની મુરાદ પૂર્ણ થઈ છે અને આથી જ તો આ દેવસ્થાનક અહીંના સ્થાનિકોની આસ્થાનું બન્યું છે કેન્દ્ર। અહીં કોઈ સંતાન પ્રાપ્તિની મનોકામના લઈને આવે છે તો કોઈ પરીક્ષામાં પાસ થવાની મનોકામના સાથે, કેટલાકની ઈચ્છા સારી નોકરી મેળવવાની હોય છે તો કેટલાકની સારો જીવનસાથી મળે તે માટેની। હનુમાનજીની કૃપાથી આ દરેક મનોકામના થાય છે પરિપૂર્ણ। આથી જ તો વહેલી સવારથી લઈ મોડી રાત સુધી ભાવિક ભક્તો અહીં હનુમાનજીના દર્શનાર્થે પધારે છે અને હનુમાનજીની આ પ્રસન્ન મુખ મુદ્રાના દર્શન કરી કરે છે ધન્યતાનો અહેસાસ। શ્રી ગ્રેજ્યુએટ હનુમાનજી નામથી પ્રસિદ્ધ છે મંદિર, વિદ્યાર્થીઓના પ્રિય છે મનસાપૂરણ હનુમાનજી। પરીક્ષા પહેલા આશીર્વાદ લેવા અચૂક પધારે છે વિદ્યાર્થીઓ, હનુમાનજીની કૃપાથી હંમેશા મળશે સફળતા। અહીં આવેલું શ્રી મનસાપૂરણ હનુમાનજી મંદિર બીકાનેરમાં ગ્રેજ્યુએટ હનુમાનજી મંદિર તરીકે પણ વિખ્યાત છે। અહીંના સ્થાનિકોની આસ્થા છે કે અહીં વકીલ, ડોક્ટર અને સીએના વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય તે પહેલા સાચા મને અહીં આવેલા મનસાપૂરણ હનુમાનજીની પ્રતિમાના દર્શન કરી તેમની સમક્ષ અરજી મૂકે છે તો કષ્ટભંજન અવશ્ય તેમના દરેક કષ્ટો દૂર કરી પરીક્ષામાં સારા ગુણ લાવવામાં કરે છે મદદ। અને આથી જ ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં જાય છે તે પહેલા અહીં આવી અચૂક કરે છે મનસાપૂરણ હનુમાનજીના દર્શન, સાથે જ તેમના ડાબા હાથ પર પોતાની મનોકામનાની ચિઠ્ઠી મૂકી મેળવે છે હનુમાનજીની વિશેષ અનુકંપા। હનુમાનજી પૂર્ણ કરશે દરેક મુરાદ, ઈચ્છા પૂર્તિ માટે શ્રીફળ બાંધવાનો મહિમા। મનસાપૂરણ હનુમાન મંદિરમાં ઈચ્છા પૂર્તિની કામના લઈ આવેલા ભાવિક ભક્તો હનુમાનજીના દર્શન કર્યા બાદ અહીં અચૂકથી બાંધે છે શ્રીફળ અને જ્યારે હનુમાનજીની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે શ્રીફળ છોડી હનુમાનજીને ધરાવવાની છે અહીં પરંપરા। પરમ દયાળુ હનુમાનજી સર્વેની મનોકામના કરે છે પૂર્ણ। કહેવાય છે કે અહીં માનતા રાખવા વાળા દરેકની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે હનુમાનજી। આ મંદિરની આભા એવી છે કે અહીં દૂર દૂરથી હનુમાનજીની અનુકંપા મેળવવા માટે પધારે છે ભાવિક ભક્તો। આપ પણ જો ક્યારેક બીકાનેર જાઓ તો અવશ્ય આ દિવ્ય મંદિરની મુલાકાત લેજો। વિરામ બાદ આપનું સ્વાગત છે ધર્મભક્તિમાં। હવે આપને લઈને જઈ રહ્યા છીએ અમે કષ્ટભંજન હનુમાનજીની આરતીના દર્શનાર્થે। કહેવાય છે કે દાદાની આરતીના દર્શન કરવા થકી અનિષ્ટ તત્વોના ભયમાંથી મુક્તિ મળી જાય છે। ત્યારે આવો આપણે પણ ભેગા મળીને કરીએ દાદાની દિવ્ય આરતીના દર્શન। સુણીને હર થર થર કંપે
ધર્મ ભક્તિમાં આજે આપણે હનુમાનજીના અવલૌકિક સ્વરૂપના દિવ્ય દર્શન કર્યા. આપની પાસે પણ હોય કોઈ આવા જ પ્રાચીન દેવસ્થાનકની માહિતી તો આપ પણ અમને લખીને મોકલાવી શકો છો અમારા આ સરનામા પર. આ ઉપરાંત આપ અમને ઈમેલ પણ કરી શકો છો. તો નોંધી લો અમારું ઈમેલ આઈડી ધર્મ ભક્તિ કાર્યક્રમ એ 101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 38001. અમારું ઈમેલ આઈડી છે dharmabhakti@nw18.com. કષ્ટભંજન દેવની પરમ કૃપા આપના પર પણ અવિરત બની રહે એ જ અભ્યર્થના સાથે ફરીથી મળીશું અન્ય કોઈ તીર્થની દર્શન યાત્રા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય બજરંગબલી.